Hi, good morning friends. Today we are going to learn our fourth topic in the function, and it is talking about people, place, thing in relation to something. Use તેનો ઉપયોગ ક્યાં થાય છે? આ ફંક્શનનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પછી કોઈ ચોક્કસ બાબત સાથેનો સંબંધ રજૂ કરવા માટે થાય છે. ટૂંકમાં નામ જ એવું છે, ટોકિંગ એટલે વાત કરવી. અબાઉટ પીપલ, કોઈ વ્યક્તિ, લોકો, પ્લેસ, સ્થળ, થિંગ, વસ્તુ, કોઈ વ્યક્તિ કે લોકો, સ્થળ, વસ્તુ સાથેનો સંબંધ દર્શાવો. હવે એના એલિમેન્ટ છે, એટલે કે ઓળખવાના શબ્દો કહીએ, કીવર્ડ્સ કહીએ, તો લેંગ્વેજ આઇટમ્સ પણ કહેવાય, એલિમેન્ટ્સ પણ કહેવાય અને કીવર્ડ્સ પણ કહેવાય, આઇડેન્ટિફિકેશન વર્ડ્સ પણ કહેવાય. આના આધારે તમે ઓળખી શકો કે આ ટોપિક આ છે. એમાં છે લાઇક, ની જેમ, અનલાઇક, ની જેમ નહીં, વિરુદ્ધમાં, સચ એઝ, ની જેવું, સેમ એઝ એટલે એ જ, બીજું નહીં, ડિફરન્ટ ફ્રોમ, નાથી, જુદું, અલગ, ડિફર્સ, અલગ, વિવિધ, અલાઇક, ની જેમ, ઓલમોસ્ટ ધ સેમ, લગભગ એ જ. તો આ એના ઓળખવાના શબ્દો છે કે એલિમેન્ટ છે, બરાબર. હવે દોસ્તો, સૌ પ્રથમ આપણે લાઇક અને અનલાઇક એ બંનેનો ઉપયોગ જોઈએ. હવે લાઇક અને એઝ તો મેનર ઓફ એક્શનમાં આવતું હતું, બરાબર. તો એ આખું અલગ છે, અહીંયા પણ અલગ છે. ત્યાં વચ્ચે આવતું હતું, અહીંયા વાક્યની શરૂઆતમાં આવે છે. જોઈ શકો તમે, સૂત્ર પ્રમાણે જોઈએ, લાઇક, અનલાઇક, સબ્જેક્ટ, કોમા, પછી બીજું વાક્ય આવે, સબ્જેક્ટ પ્લસ ટુ બી, અથવા તો વર્બ આવે, અથવા તો ટુ બી અથવા વર્બ, અને ત્યારબાદ આવે એડજેક્ટિવ, ક્યારેક નાઉન પણ આવે, અધર વર્ડ્સ તરીકે લઈએ તો. પહેલું છે લાઇક, તો પહેલાં આપણે લાઇક છે, પછી સબ્જેક્ટ એટલે કે હિરલ છે, નામ છે, લાઇક હિરલ, હિરલની જેમ. હવે અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો, બરાબર. લાઇક હિરલ, નેહા સિંગ્સ વેલ, બરાબર. તો એમ કહેવાય કે હિરલની જેમ નેહા પણ સરસ ગીત ગાય છે, બરાબર. પોઝિટિવમાં જ લેવાનું છે આ વાક્ય. એની જગ્યાએ બીજું બી લખી શકાય, લાઇક હિરલ અમિતા પ્લેઝ વેલ, લાઇક હિરલ સ્નેહા ટીચિસ વેલ, ટોટ વેલ, કોઈ પણ કાળમાં તમે લખી શકો છો. બીજું ઉદાહરણ, લાઇક મિતેશ, મિતેશની જેમ માહી વોક્સ વેલ, મિતેશની જેમ માહી પણ સરસ કાર્ય કરે છે, બરાબર. એમ બી લખી શકાય, લાઇક મિતેશ માહી સ્પીક ઇંગ્લિશ, લાઇક મિતેશ માહી સ્પીક્સ ઇંગ્લિશ, મિતેશની જેમ માહી પણ અંગ્રેજી બોલે છે. ત્રીજું ઉદાહરણ, લાઇક અરુણ, અરુણની જેમ ધ્રુવ ગેટ્સ ગુડ રિઝલ્ટ, અરુણની જેમ ધ્રુવ પણ સારું પરિણામ મેળવે છે. હવે અનલાઇક છે એ થોડું કહેવાય ને વિરુદ્ધમાં આવે, બરાબર. અનલાઇક માનસી, તો આપણે અહીંયા લખીશું કે ધ્રુવી ઇઝ કામ. તેનો મતલબ અહીંયા ધ્રુવી શાંત છે, તો અહીંયા માનસી કેવી છે, ક્રોધી, એવું બતાવવામાં આવે, બરાબર. ત્યારબાદ બીજું એક ઉદાહરણ જોઈએ, અનલાઇક અંકલ, તો આપણે લખીશું આંટ, એટલે કે આંટી. અનલાઇક અંકલ આંટ સોઝ ટેમ્પલ, તો અંકલ શાન છે, જ્યારે આંટી કેવા છે, ગુસ્સો બતાવે છે, બરાબર.
આપણે એક બીજું ઉદાહરણ લખવું હોય તો લખી શકાય અહીંયા આગળ, અનલાઈક રાહુલ રેખા ઇઝ વેરી કૂલ. હવે રેખા કૂલ છે ને મતલબ રાહુલ કેવો છે, ગુસ્સાવાળો છે. તો લાઈકના અંદર બંને પોઝિટિવ બતાવવાના, જ્યારે અનલાઈક આવે તો આગળ તમારે નેગેટિવ સમજવાનું, પાછળનું પોઝિટિવ હોય તો, અને આગળનું પોઝિટિવ હોય તો પાછળનું નેગેટિવ બનાવવાનું. બરાબર, આ ટૉપિક પૂરો. હવે એના પછી આવે સચ એઝવાળું. તો સચ એઝનું સૂત્ર, ની જેમ, ની જેવું. આપણે કહીએ ને ઘણીવાર, મેં આના જેવી જ એક બાઇક ખરીદી છે, આની, બરાબર, આના જેવી. તો સચ એઝ એટલે આના જેવું. આ એ જ મેં ગઈકાલે આના જેવો છોકરો જોયો, તો એના જેવું, એમ ટૂંકમાં એ નહીં. તો સૂત્ર છે સબ્જેક્ટ પ્લસ ટુ બી અથવા વર્બ સચ પ્લસ ત્યાં આગળ એ અથવા તો એન આર્ટિકલ આવે, ત્યારબાદ નાઉન અથવા એડજેક્ટિવ, એઝ સબ્જેક્ટ અને વર્બ. પહેલું ઉદાહરણ, મોહિની બ્રોટ. પહેલા મોહિની સબ્જેક્ટ છે, બ્રોટ ક્રિયાપદ છે, સચ હવે ટોપિક છે, આર્ટિકલ એ, કારણ કે પી વ્યંજન છે. મોહિની બ્રોટ સચ એ પેન્સિલ, મોહિની એવી પેન્સિલ લાવી. એઝ એઝ હર ફ્રેન્ડ્સ, એઝ હર ફ્રેન્ડ હેડ, તો એના મિત્રની પાસે હતી એવી પેન મોહિની લાવી, એ નહીં ટૂંકમાં. બરાબર, મિસ્ટર પરીખ બોટ સચે બુક. મિસ્ટર પરીખે એવી પુસ્તક ખરીદી, પહેલાં કરતા તરીકે મિસ્ટર પરીખ બોટ ક્રિયાપદ છે, સચ અ બુક, બુકનો બી વ્યંજન છે એટલે ત્યાં આગળ એ આવે. મિસ્ટર પરીખ બોટ સચ એ બુક, ત્યારબાદ અહીંયા આવશે એઝ. મિસ્ટર પરીખે એવું પુસ્તક ખરીદ્યું એઝ આઈ હેવ, કોઈ પણ લખી શકો, વી હેવ, મહેશ હેઝ, સ્નેહા હેડ, કંઈ પણ તમે લખી શકો, મારી પાસે છે પુસ્તક, એવું પુસ્તક એમણે ખરીદ્યું. અથવા એને અહીંયા આપણે ભૂતકાળમાં લખ્યું, જરૂરી નથી તમને જે યોગ્ય લાગે તમે લખી શકો. ધીસ ઇઝ સચ એન ઇન્ટેલિજન્ટ બોય, આ એવો બુદ્ધિશાળી છોકરો છે. એઝ ધીસ ઇઝ સચ એન ઇન્ટેલિજન્ટ બોય, આ એવો બુદ્ધિશાળી છોકરો છે. એઝ આઈ સો હિમ યસ્ટરડે ઇન ધ માર્કેટ, બજારમાં જે છોકરો મેં જોયો હતો એના જેવો આ છોકરો બુદ્ધિશાળી છે. ત્યારબાદ મિસ્ટર રામ ઇઝ સચ એન ઓનેસ્ટ ઓફિસર, અહીંયા એન એટલા માટે કારણ કે એચ વંચાતો નથી, સાયલેન્ટ છે, અને ઓ વંચાય છે, ઓનેસ્ટ ઓફિસર. શ્રીમાન રામ એવા પ્રમાણિક વ્યક્તિ છે એઝ એવરીવન રિસ્પેક્ટ, એવરીવન લવ્સ હિમ, કંઈ પણ લખી શકો. બરાબર, અથવા એવું બી લખ્યું, મિસ્ટર રામ ઇઝ સચ એન ઓનેસ્ટ ઓફિસર એઝ આઈ હેવ સીન ઇન માય લાઈફ વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, જ્યારે હું બાળક હતો એમના જેવા ત્યારે મેં એક અધિકારી જોયા હતા. બરાબર, એવું બી લખી શકો. ધ્રુવ મેટ સચ એ ગર્લ, ધ્રુવ એવી છોકરીને મળ્યો હતો, એઝ આઈ હેડ મેટ, હું જેવી છોકરીને મળ્યો હતો એવી છોકરીને ધ્રુવ મળ્યો હતો. ટૂંકમાં કરતા તરીકે કોઈ નામ હોય, ટુ બી અથવા વર્બ આવે, અહીંયા ટુ બી છે બંને વાક્યમાં, બાકીમાં ક્રિયાપદ છે. સચ આવે, એ અથવા એન આવે, ગર્લ આવે, ત્યારબાદ એઝ આવે, અને પછી બીજું વાક્યમાં તમે જોઈ શકો તો ભાઈ કરતા, ક્રિયાપદ અથવા ટુ બી, એના અંદર આ રીતે તમે આ ટૉપિક લખી શકો છો. તો આ સચ એઝવાળો ટૉપિક પૂરો, ટૂંકમાં બે ટૉપિકો પૂરા થયા. હવે આપણે ત્રીજો ટૉપિક જોઈએ છીએ.